नखत्राणा मध्ये ગોબરથી બનાવેલી ગણપતિની મૂર્તિના દર્શન કરવા ભાવિકો ઉમટ્યા। નખત્રાણા ઉમિયાનગર નવાવાસ મુકામે કેસરીનંદન ગણપતિ મહોત્સવના છઠ્ઠા વર્ષના પ્રારંભે શોભાયાત્રા તથા પૂજન અર્ચન સોસાયટીના મર્યાદિત લોકોના હસ્તે શરૂ કરવામાં આવી હતી। તેની સાથે વિશેષમાં ગાયના ગોબરની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી। આ પ્રતિમા 2 ફૂટની રાખવામાં આવી છે। દરરોજ ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્ર દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે। સાથે સવારની આરતી સવારના 8 કલાકે તથા રાત્રે 8 કલાકે રાખવામાં આવેલ છે। ગણપતિ મહોત્સવ 3 દિવસનો નક્કી કરેલ છે। આ સમગ્ર આયોજનમાં સરકારની ગાઈડલાઈન મુજબનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી રાખવામાં આવે છે। વર્તમાન કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષમાં ગાયના ગોબરની બનાવેલી મૂર્તિના દર્શન કરવા માટે સમગ્ર નખત્રાણાની જનતાને જાહેર આમંત્રણ અપાયું છે। તેની સાથે કોરોનાના નિયમ અનુસરીને દર્શન કરવાના રહેશે। સમગ્ર આયોજન યુવાનો દ્વારા કરવામાં આવેલ છે। આ મહોત્સવની અંદર અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા નખત્રાણાના સરપંચ લીલાબેન પાંચાણી તથા ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ તથા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઈ પટેલ પોતાના સમયસર હાજરી આપશે એવું મંડળ તરફથી આમંત્રણ કરેલ છે। સ્ટોરી બાય પંકજ કબીરા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા, કચ્છ। શ્રીનંદન ગ્રુપના 6ઠ્ઠા વર્ષે એક કચ્છની અંદર એક અનોખી પહેલ અમે કરવાની કોશિશ કરી છે। આપણે જે દેશી ગાયના ગોબરમાંથી આખા કચ્છમાં પહેલી મૂર્તિ અમે ભગવાનની અમે લઈ આવ્યા છીએ, કારણ કે પ્રકૃતિને બચાવી આ દેશ બચાવવા માટે એક પ્રયાસ કર્યો છે। સમગ્ર ગ્રુપ અમારો મહિલા મંડળ સક્રિય છે અને આ વર્તમાન કોરોનાની પરિસ્થિતિને સમગ્ર ગાઈડલાઇન્સનું પાલન કરી એક એક બાબતનું ધ્યાન રાખી અને આ કાર્યક્રમ અને ઓછા લોકોને વચ્ચે ઉજવવા જઈ રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કાળમુખો કોરોના આ દેશમાંથી સમાપ્ત થાય એવી એક પ્રાર્થના સાથે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। અમારું શ્રી ઉમિયાનગર તેમજ નારાયણનગર સંયુક્ત કેસરી નંદન ગ્રુપ વતી અમે ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહ્યા છીએ, જેનું આજે આ 6ઠ્ઠું વર્ષ છે। અહીંયા અમે 3 દિવસનો ઉત્સવ મનાવીએ છીએ, જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ પ્રોગ્રામ હોય છે। પ્રથમ દિવસે સાંસ્કૃતિક પ્રોગ્રામ, બીજા દિવસે દાંડિયા રાસ અને ત્રીજા દિવસે સંતવાણીનો ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ। આ 6ઠ્ઠા વર્ષ સુધી આવું જ આ પ્રણાલીથી જ આપણે ઉત્સવ ઉજવીએ છીએ। અમારી અહીં બહુ નાનકડી સોસાયટી છે અને દરેક અલગ અલગ જ્ઞાતિના પરિવારો અહીં રહે છે, છતાં પણ એક પરિવારની ભાવનાથી આ ગણપતિ ઉત્સવનું આયોજન અમે કરીએ છીએ, જેમાં અનુક્રમે રાજકીય, સામાજિક અને બીજી અન્ય વ્યક્તિઓ અમારી મુલાકાત લે છે તેમજ અમને સહયોગ પણ કરે છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।